મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉનની સ્થિતિમાં સન્નાટો છવાયો હતો. જો કે સરકારે ખેડૂતોની ચિંતા કરતા નિયમોને અનુસરી વિવિધ માર્કેટયાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા હવે ઉનાવા માર્કેટયાર્ડ પણ હાલમાં રાયડાની ખરીદી માટે ધમધમતું થયું છે. જો કે યાર્ડમાં આવતા ખેડૂતોનું પ્રથમ રજીસ્ટ્રેશન કરાયું છે. બાદમાં ભીડ ન સર્જાય તે રીતે ગણતરી મુજબના જ ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે બોલાવાયા છે. યાર્ડમાં પ્રવેશતા તમામ લોકોનું ટેમ્પરેચર ગંધી તપાસ કરી સેનેટાઇઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. સાથે માસ્ક પહેરવું પણ અનિવાર્ય રાખવામાં આવ્યું છે. તો ખેડૂતોના માલની હરાજી માટે વેપારીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સૂચના આપવામાં આવી છે. એપીએમસી ઉનાવામાં ખેડૂતો રાયડો અને એરંડા લઈ વેચાણ કરવામાં આવ્યા હતા. જો કે યાર્ડમાં ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં કપાસની 7-8 ગાડી અને એરંડામાં 600 બોરી આવક આવે છે. કપાસના 700-900 અને એરંડામાં 700-725 હાલ ભાવ છે. આ ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી માટે સરકાર પણ ટેકાના ભાવથી ખરીદી કરે તેવી માંગ ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી રહી. ઉનાવા એપીએમસી ખાસ કરીને તમાકુની ખરીદી માટે ઓળખ ધરાવે છે, પરંતુ હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈ સરકારના આદેશ અનુસાર હાલમાં તમાકુની સી ખરીદી બંધ રાખવામાં આવી છે. હાલના ચેરમેન ભીખાભાઈએ જણાવ્યું હતું કે 8-10 તારીખ સુધી તમાકુની ખરીદી કરતા વેપારીઓ સાથે વાતચીત કરી તમાકુ હરાજી શરૂ કરવામાં આવશે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. રમેશભાઈ, ખેડૂતો ઉનાવા માર્કેટયાર્ડમાં રૂ અને એરંડા લઈને આવ્યો તો પૂરતા ભાવ ના મળવાથી સરકારે પૂરતા ભાવ આપવા માટે પૂરા પ્રયત્નો કરવા છું. ટેકાના ભાવથી ખરીદી કરી અને ખેડૂતોને નિરાશા દૂર કરી છું. 1100 અને રૂના બી 1100 રૂપિયા ભાવ વધવો પડે, એ સિવાય ખેડૂતોને પરવડતું નહીં. હાલ રૂ જાય 600-650 રૂપિયા અને એરંડો 700 રૂપિયા, તો ખેડૂત કઈ રીતના પાયમાલ થઈ જાય? આ સરકારને આ બાબતમાં ધ્યાન દોરવું જોઈએ. પટેલ ભીખાભાઈ વિઠ્ઠલદાસ, શું કહેશો તમે જે હાલ લોકડાઉન ની અંદર માર્કેટ ચાલુ કરેલું છે અને કઈ રીતની આવક ખેડૂતો લઈને આવે છે અને કઈ રીતે ખેડૂતોને બોલાવવામાં આવે છે? અત્યારે હાલ ઉનાવા માર્કેટયાર્ડની અંદર કપાસ, એરંડા અને રાયડાના વેપાર ચાલુ કરેલા છે અને કપાસ 600-900 રૂપિયા ભાવ પડે છે અને 5-8 ગાડી દરરોજ માલ આવે છે અને એરંડામાં 700-725 ભાવ પડે છે અને એ રેટ 600-700 બોરી આવે છે. રાયડા આવક ઓછી છે, 10-12 બોરી એવી આવે. હાલ અમે ખેડૂતોનું રાયડા એરંડામાં અને કપાસની અંદર રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અને પછી બીજા દિવસે અમે એમને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એટલા માટે અમારા માર્કેટને યોગ્ય લાગે એ રીતે બોલાવીએ છીએ. અત્યારે હાલ માર્કેટ જે ખેડૂતને વેચવાનું એ પોતે આવે, ફરજિયાત માસ્ક પહેરેલું હોય અને એને ગન લગાવીને ગરમી ચેક કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે છૂટા ઉભા રહીને હરાજી કરવામાં આવે છે.